नमस्कार, दूरदर्शन समाचार साथे हूं अमिता वांझा। जोईए सौ प्रथम मुख्य समाचार। કેબિનેટની બેઠકમાં 10 કેબિનેટ મંત્રી અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓને વિભાગોની ફાળવણી, મુખ્યમંત્રી વિજય રૂપાણીને સામાન્ય વહીવટ, ગૃહ શહેરી વિકાસ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફાળે માર્ગ મકાન અને આરોગ્ય વિભાગ। મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં 15ના મોત, અન્ય 12 ઘાયલ। અગ્નિશમન દળે આગને અંકુશમાં લીધી। રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાક ખરડો રજૂ કરાશે। ટ્રિપલ તલાકને ગેરબંધારણીય ઠેરવતો ખરડો 2017 બહુમતીથી પસાર કરતી લોકસભા। ટ્રિપલ તલાક ખરડા સામેના તમામ સુધારાઓ થયા રદ। 3 તલાક માટે 3 વર્ષની જેલની સજાની જોગવાઈ યથાવત। ટ્રિપલ તલાક વિધેયક રજૂ થતા મુસ્લિમ મહિલાઓમાં આનંદની લાગણી। અગ્રણી ઝાકિયા સોમને બિલને આવકારતા જણાવ્યું કે મહિલાઓને અધિકાર પ્રદાન કરવાની આ પહેલ છે સીમાચિહ્નરૂપ। કચ્છ ભુજ આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી એક પાકિસ્તાની બોટ સાથે 6 પાકિસ્તાન માછીમારોની ધરપકડ કરતું કોસ્ટગાર્ડ। અને કેન્દ્ર સરકારે ગુજરાતની જનતાને આપી ભેટ। માર્ગના નિર્માણ માટે 750 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરીની કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની જાહેરાત। 37 માર્ગોના વિસ્તૃતીકરણ તથા મજબૂતીકરણ ઉપરાંત પોરબંદર નેશનલ હાઇવે પર 3 કરોડ રૂપિયાનો રેલવે અંડરબ્રિજ બનાવાશે। રાજ્યમાં નવી સરકારની રચના બાદ ગઈકાલે કેબિનેટની બેઠક મળી હતી। બેઠકમાં 10 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓને વિભાગોની ફાળવણી કરાઈ હતી। મુખ્યમંત્રી વિજય રૂપાણીને સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ તથા શહેરી વિકાસ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માર્ગ મકાન અને આરોગ્ય પરિવાર તથા આરસી ફળદુને કૃષિ ગ્રામ વિકાસ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૌશિક પટેલને મહેસૂલ, સૌરભ પટેલને નાણાં તથા ઉર્જા વિભાગ, ગણપતભાઈ વસાવાને આદિવાસી વિકાસ તથા જયેશ રાદડિયાને અન્ન નાગરિક પુરવઠો તથા દિલીપ ઠાકોરને શ્રમ અને રોજગાર અને ઈશ્વરભાઈ પટેલને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તેમજ અન્ય રાજ્યકક્ષાના મંત્રીઓને પણ વિભાગોની ફાળવણી કરાઈ હતી। મુંબઈના લોઅર પરેલમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 15 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા। મુંબઈના લોઅર પરેલમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। કમલા મિલ વિસ્તારમાં આવેલા એક પબમાં આગ લાગી હતી। પ્રારંભિક માહિતી મુજબ હોનારતમાં 15 લોકોના મોત થયા હતા અને 12 લોકોને ઇજા પહોંચી હતી। ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આગને પગલે અગ્નિશામક દળની સંખ્યાબંધ ટુકડીઓ, એમ્બ્યુલન્સ તથા પોલીસ કાફલો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, પણ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। રાજ્યસભામાં આજે ત્રિપલ તલાક ખરડો રજૂ કરાશે। ભારતીય મહિલાઓ માટે અને ખાસ મુસ્લિમ બહેનો માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક સાબિત થયો। લોકસભામાં આખો દિવસ ચર્ચા બાદ સ્પીકર સુમિત્રા મહાજને મુસ્લિમ મહિલા વિધેયક સંરક્ષણ કાયદો પસાર થયેલો જાહેર કર્યો। મુસ્લિમ મહિલાઓને ત્રિપલ તલાક સામે રક્ષણ આપતો મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ ખરડો લોકસભામાં રજૂ કરાતા શું રહ્યો ઘટનાક્રમ, જોઈએ આ રિપોર્ટમાં। લોકસભામાં ટ્રિપલ તલાક ખરડો 2017 રજૂ કરવામાં આવ્યો। ખરડો રજૂ કરતા કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ કાયદાને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે આ કાયદો કોઈ પ્રાર્થના, પ્રકૃતિ કે ધર્મ સંબંધિત નથી, પણ મહિલા ન્યાય, મહિલાની ગરિમા અને મહિલાના સન્માન માટેનો છે। યે જો આપત્તિયાં આઈ હૈ, મેં એક બાત કહેના ચાહુંગા, યે પૂરા કાનૂન ના કિસી પૂજા કા હૈ, ના પ્રાર્થના કા હૈ, ના ઇબાદત કા હૈ, ના મઝહબ કા હૈ। યે કાનૂન હૈ નારી ન્યાય, નારી ગરિમા ઓર નારી સમાન કા। બિલ રજૂ થયા બાદ ગૃહમાં આ મુદ્દે ચર્ચા શરૂ કરાઈ હતી। કેટલાક રાજકીય પક્ષોએ ટ્રિપલ તલાક કાયદાને સમર્થન આપ્યું હતું તો કેટલાકે વિરોધ કર્યો હતો। 3 સાલ કા સજા કા પ્રાવધાન
जो हुआ है ये सही नहीं है, क्रिमिनल ऑफेंस जो है सही नहीं है, मुस्लिम प्रतिनिधियों से बात करना चाहिए, प्रश्न ला बोर्ड से मशविरा और सहमति का बिंदु तलाशना चाहिए। ट्रिपल तलाक खरड़ा में त्रण वार तलाक बोली ने छूटाछेड़ा आपनारा शोहर ने त्रण वर्ष की सजा की जोगवाई करवामां आवी छे। आ खरड़ानुं नाम मुस्लिम महिला विवाह अधिकार संरक्षण खरड़ो छे। हवे मौखिक, लिखित के इलेक्ट्रॉनिक स्वरूपे ट्रिपल तलाक संपूर्णपणे गैरकायदे गणाशे। प्रस्तावित कायदो मात्र त्रण तलाक उपर ज लागू थशे। पीड़िताने पोताना तथा बाळकोना भरण पोषण माटे न्यायाधीश पासे जवानो अधिकार रहेशे। पीड़ित महिला पोताना बाळकोनो कब्जो पण मेळवी शके छे। जो भी ये कानून कर रहा है, जो तीन तलाक का साहब है, एक तरफ से देखा जाए सही है और आगे जाके कामयाबी है। इसके अंदर परेशानी वाली कोई बात ही नहीं है। इसके अंदर समझना, हर महिलाओं को जो माँ बहन है उसके लिए कम से कम ये आगे जाके कम से कम सब सुख का आराम का मामला है, तकलीफ वाली बात कोई भी नहीं है। ट्रिपल तलाक ना कायदा ने महिलाओं अने एमआई खास तो मुस्लिम महिलाओं आनंद साथे वधावे होतो। कि तीन तलाक को एक साथ देना, इसमें उसके अगेंस्ट इम्प्रिजनमेंट का जो है प्रोविजन लाया गया है। तीन साल की सजा उस आदमी को होगी जो एक साथ तीन तलाक अपनी वाइफ के लिए यूज करेगा। यही बात हजरत उमर फारूक रदी अल्लाह ताला अन्हु के टाइम में थी कि जो इस तरह की तलाक को प्रैक्टिस में लाता था उसके लिए 30 करोड़ों की सजा का प्रोविजन था। तो ये शरिया के हिसाब से भी जायज है। पहली बार इतिहास में ऐसा हो रहा है जब मुस्लिम महिलाओं की कोई सोचने की कोशिश कर रहा है, क्योंकि मुस्लिम महिलाओं का शोषण हो रहा था लगातार सालों से। वो शाहबानों के केस की हम बात करें तो पार्लियामेंट में ही पूरा चेंज लेकर आ गए थे, लेकिन उसको न्याय नहीं मिलने दिया था शाहबानों को। तो मुझे लगता है ये ऐतिहासिक कदम है और इसका सबको स्वागत करना चाहिए। भारतीय मुस्लिम महिला आंदोलन ना सहस्थापक जाकिया सोमा ने पण आ कायदा ने खूब ज अगत्य नो गणावता कह्यु हतुं। आ दिवस मुस्लिम महिलाओं अने सौ महिलाओं माटे खूब ज आनंद नो दिवस छे। आजादी ना 70 वर्ष थई गया, आज सुधी अपना देश में मुस्लिम महिलाओं कायदाकीय संरक्षण माटे कोई कायदो अपना देश में छे नहीं। जेम हिंदू मैरेज एक्ट छे, हिंदू सक्सेशन एक्ट छे, क्रिश्चियन मैरेज एंड डिवोर्स एक्ट पण छे, तेवी रीते देश में एक मुस्लिम फेमिली एक्ट पण होवो जोईए। आ खरडो जे पार्लामेंट में टेबल कर्यो छे ए दिशा में एक स्टेप फॉरवर्ड छे अने एनु हुं स्वागत करू छुं। उल्लेखनीय छे कि सर्वोच्च अदालते 22 ऑगस्ट 2017 में ट्रिपल तलाक ने गैरकायदे गणाव्यो हतो अने 6 महीना में सरकार ने कायदो रचवानो आदेश कर्यो हतो। ब्यूरो रिपोर्ट, दूरदर्शन समाचार, अमदावाद। भाजपा राष्ट्रीय अध्यक्ष अमित शाहे ट्रिपल तलाक खरडो पसार थता मुस्लिम महिलाओं माटे ऐतिहासिक पगलू गणाव्यु छे। केन्द्र सरकारे गुजरात राज्य ने एक भेट आपी छे। केन्द्रीय मार्ग और परिवहन मंत्री श्री मनसुखभाई मांडविया राज्य में मार्ग निर्माण 780.07 करोड़ रूपया मंजूर कर। गुजरात राज्य में 37 मार्गो और एक रेलवे अंडरब्रिज निर्माण कराशे। मंत्रीश्रीए जणाव्यु कि राज्य में मार्ग और मकान विभाग राज्य हस्तकना जुदा जुदा 16 मार्गो बनावामां आवशे, जेनी लंबाई आश्रे 311.45 किलोमीटर रहेशे। आ माटे खर्च 478.39 करोड़ रूपया थशे। तेमज मार्ग और मकान विभाग पंचायत हस्तक 21 मार्गो बनावानी मंजूरी आपवामां आवी छे, जेनी लंबाई 351.86 किलोमीटर हशे, ज्यारे जेना पाछळ रूपया 298.68 करोड़ खर्च हाथ धरवामां आवशे। साथे साथे पोरबंदर खाते पण नेशनल हाईवे पर रूपया 3 करोड़ खर्चे रेलवे अंडरब्रिज बनावामां आवशे। जखो कोस्टगार्ड युनिटे आंतरराष्ट्रीय जलसीमा नजीक थी पाकिस्तानी बोट साथे 6 पाकिस्तानी माछीमारों ने झड़पी लीधा छे। आ पाकिस्तानी माछीमारों भारत की जलसीमा में घुसीने गैरकायदे माछीमारी करी रहा था। झड़पायेला माछीमारों पास थी 300 किलो मच्छीनो जत्थो अने माछीमारी की सामग्री मिली आवी हती। झड़पायेला माछीमार सिंध प्रांतना ठठा जिल्लाना जती तालुकाना छे। आ दरमियान पाकिस्तान द्वारा गुरुवारे भारतना 145 माछीमारोने मुक्त करवामां आव्या हता। आ तमाम 145 माछीमार गुजरातना छे अने गुरुवारे तेमने कराची स्टेशनेथी वाघा मोकलवामां आव्या हता। आजकालमां आ माछीमार गुजरातमां पाछा फरशे। राज्यमां आ वर्षे मगफळीनुं मबलख उत्पादन थयुं छे त्यारे सारा भाव मळशे के नहीं एनी खेडूतनी चिंता राज्य सरकारे हळवी करी छे। कई रीते जाणिया रिपोर्टमां।
આ વર્ષે મગફળીનો બમ્પર પાક ઉતર્યો છે ત્યારે આ પાકના સારા ભાવ મળશે કે નહીં એ અંગે જગતનો તાત ચિંતિત બન્યો છે. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની મદદે આવ્યા છે. નાફેડ થકી રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂ કરી છે. ક્વિન્ટલના નિયત ભાવ ઉપરાંત 50 રૂપિયા બોનસ આપી 4,500ના ભાવે 23 જિલ્લાના 266 કેન્દ્રો પરથી સરકાર ખેડૂતો પાસેથી ખરીદી કરી રહી છે. આ જથ્થાને સાચવવા ગોડાઉનની પણ પૂરતી વ્યવસ્થા કરાઈ છે. મગફળી ખરીદી માટે વ્યવસ્થાનો રિવ્યુ કરવો, વધારાના ગોડાઉનની વ્યવસ્થા ઉભી કરવી અને ખેડૂતોને જે બાકી પેમેન્ટ છે એ વહેલી તકે ચૂકવવું, એ ગોડાઉન વ્યવસ્થા ઉભી કરવા કલેક્ટરોને તાત્કાલિક સૂચના આપી વ્યવસ્થા ઉભી કરવી અને ખેડૂતોને વધારાની રકમ જે ચૂકવવાની છે વહેલી તકે ચૂકવવી એની જે નિર્ણય અમે કાલે કર્યો એની અમલવારી આજથી મુખ્ય સચિવશ્રીએ શરૂ કરી દીધી છે. અરવલ્લી જિલ્લામાં અડદ અને મગફળીના ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે. 1,52,499 ક્વિન્ટલ મગફળીનું માર્કેટ યાર્ડ દ્વારા ખરીદી કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં સરકાર દ્વારા પણ ટેકાના ભાવથી મગફળી અને અડદની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પોતાના ઉપજાવેલા પાકને અત્યારે વેચાણ અર્થે આપી રહ્યા છે. જિલ્લામાં ખરીફ ઋતુના અંદર કુલ અંદાજિત 8,000 હેક્ટર જેટલો વાવેતર વિસ્તાર છે અને અંદાજિત આપણે ઉત્પાદન જોઈએ તો લગભગ 80,000 ક્વિન્ટલ જેવું અંદાજિત ઉત્પાદન મળે એવું છે. અગાઉ રજીસ્ટ્રેશન કરાવીને ખેડૂતોને બોલાવવામાં આવે છે અને એ પ્રમાણે ખરીદી હાલમાં ચાલુ છે. અરવલ્લી જિલ્લામાં મગફળીની ખરીદી માટે કુલ 7 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. સાબર ડેરી અને જિલ્લા સંઘ દ્વારા મગફળીની ખરીદી ટેકાના ભાવે થઈ રહી છે. જિલ્લા સંઘ દ્વારા ખરીદી હાલમાં ચાલુ છે. ખરીદીનો કુલ આંકડો જોઈએ તો હાલમાં 1,52,499 ક્વિન્ટલ જેટલી ખરીદી કરવામાં આવેલી છે અને 9,999 ખેડૂતો દ્વારા આ મફળી આપવામાં આવેલી છે. હાલમાં ખેડૂતોનો ઘસારો ચાલુ છે મફળી આપવા માટે. ભાવથી પણ ખેડૂતો હાલમાં સંતોષ છે. મોડાસાના નવા માર્કેટ યાર્ડમાં પણ મગફળીની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. અડદની ખરીદી માટે અરવલ્લી જિલ્લામાં કુલ 3 ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જેમાં મેઘરજ, મોડાસા, ધનસુરાના માર્કેટ યાર્ડમાં અડદ માટે ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. મોડાસામાંથી અત્યાર સુધીમાં 32,384 બોરી જેટલી ખરીદી કરવામાં આવી છે. અગાઉથી જે ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેવા ખેડૂતો માર્કેટમાં અડદનું વેચાણ કરે છે. અડદની ખરીદી આપણે 21/11 થી ચાલુ કરી, બરોબર છે. આજ દિન સુધી 32,384 બોરી ખરીદી છે. એના રૂપિયા થાય 8,74,38,150 રૂપિયા. સરકારની મદદ મળતા કૃષિ પુત્રોને વર્ષ સારું જવાનો સધિયારો બંધાયો છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ચૂંટણી પંચે રાજસ્થાનના અલવર, અજમેર તથા પશ્ચિમ બંગાળની ઉલુબેરિયા લોકસભા બેઠક માટે જાન્યુઆરીની 29મી તારીખે પેટા ચૂંટણીની જાહેરાત કરી હતી. રાજસ્થાનમાં માંડલગઢ તથા પશ્ચિમ બંગાળમાં નૌપાડા વિધાનસભા બેઠક માટે પણ આ જ તારીખે પેટા ચૂંટણી યોજવામાં આવશે. ચૂંટણી માટેનું જાહેરનામું આગામી 3 જાન્યુઆરીએ બહાર પાડવામાં આવશે તથા 10 તારીખથી નામાંકન ભરી શકાશે. આ તમામ બેઠકો માટે 1 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. આ બેઠકોના વર્તમાન સભ્યોના નિધનને પગલે પેટા ચૂંટણી યોજવામાં આવી રહી છે. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.